એ મારા ફળિયામાં લાલ લાલ ફૂલ ફૂલ લાગે નહીં મને બિલકુલ થઈ મારાથી મોટી ભૂલ નહીં સુગંધ કે નહીં અનામૂલ મારા ફળિયામાં લાલ લાલ ફૂલ ફૂલ લાગે નહીં મને બિલકુલ હે તમારાથી શું ભૂલ થઈ આ ફૂલ ભાઈ ભાઈ મને એમ તો ગુલાબ ના છે ત્યાં મોટા મોટા ગજરા થાય ચાજો ને ટીકડું નીકળ્યું તે પણ તમે આ બધું કરો છો હું ફૂલ ઘર બનાવ્યું હે તો હવે ફૂલ ઘર બનાવ્યું એમ કરતા આપણું ઘર સારું કરો ને તે આપણા ઘરમાં શું વાંધો છે એટલું પાણી જ પડે છે તે પણ ભલે ને પડાય એમાં શું વાંધો હવે પાણીમાં અમારે આલુ રાંધવું ક્યાં મારે અત્યાર હુંજી પાણીનો કકળાટ હતો લ્યો હવે આ પાણી આવ્યું તો હવે પાછું પાણી વધી ગયું તમને કેમ પગવું એ નહીં સમજાતું એમ તમે છે ને મારી આ ધડિકા ન કરો મને કાગળ લઈ દો એટલે ઘરમાં ટાંકી દો તો પાણી તો ન પડે તો કાગળ તો કેટલા રૂપિયા નો આવે એક કામ કરી હું ભોળા દાદા ને તાપડું પીડ્યું ને એ તાપડું લઈ આવું આપણે છે ને ખાટલા ની ઉપર બંધ દેવું હું ઘરની માથે હું કામ કાગળ નાખો ને એવી મહેનત કરવી આપણે આમ તાપડા નેટે હોઈ જવાનું પાણી જ ન પડે આપણી ઉપર હું શું તમે તે પણ એટલે આમ થી આપણે ઉનાળાની મસદદાની બંધી કે નહીં તો મસદદાની જગ્યાએ છે ને તાપડા દાની તો એને તે હોઈ રહેવાનું પાણી જ ન પડે હવે એવું થોડું કરાય તમે તે પણ હા પણ મારે શું કરવું અને પાણી કેમ પા પડે નળિયા બાજુ પાણી પડે પતરા બાજુ બે બાજુ તો હવે એનું શું કરવું મફતચું ઘર છે એટલું સહન તો કરવું પડે ને એમ કેવું ઘર બનાવ્યું એમ એક બાજુ નળિયા ને એક બાજુ પતરા છે ને પતરા એક કામ કરો બધાયમાં આખા ઘરમાં પતરા જ નાખી દો ને નળિયા કાઢ નાખો અત્યારે મારે ક્યાં પતરા લેવા જવા પૈસા વગર ના તો સમશાને થી લઈ આવું હું તમે તે પણ તો પણ તું કેસો એટલે એમ હવે હું કહું નિહાણી પડી આપણા ઘરે ના એ તો કહું છું નિહાણી લઈ આવો જાવ તું ચિંતા કર માં પૈસાની વ્યવસ્થા મેં કરી છે સમાસુ જાય ને એટલે બીજું એક ઘર બનાવવાનું છે ક્યાં પૈસાની વ્યવસ્થા કરી ઈ તને કઈ ન બધું કહેવાનું હોય તો તાર ઘર આરે લેવા દેવા ને સમાસુ જાય પછી ઘર બની જાય ના ના મન કયો તે ના રે ના એવું કઈ હું તને કહેવાનું તારે ઘર બનાવવું ને ટૂંકમાં બની જાય તોય તે મારા હમ છે તમને કયો મને યો હમ દીતા હમ હાસા પડે હા લે હાસા પડે ને તો કેવું જ ના મારે હું હાસા પડે તો કેવું જ ના હું કેમ ઓ પછી મારે હું ઘર ને કરવા હું તો ગમે ત્યાં હોઈ રહીશ એટલે તમાર મન મારી નાખી છે એમ અરે ના ના તો વાત કરું એમ હું પણ તારે એ બધું હું પોસ્ટ પરેશ કરવાનું કામ છે એમ પૈસા હું ગમે ત્યાં ચલાવું ફોન દે તો હું કામ મન દે તો માર બાન વાત કરવી છે તારા બાને હું પૂછું તારે એને પૈસા આવવાના હતા ત્યાંથી નક્કી નથી કર્યું ને તો પછી ફોન કરતી નહીં તાર બાપ અહીંથી પૈસા નક્કી કરેલા છે એમ આપણે છે ને કોઈના પૈસાથી નથી મકાન બનાવવું તમે રડવા માંડજો પછી મકાન બનાવવાનું છે એ હારું લે હવે હું છે ને નિહાણી લેતા આવું છું પછી કઈ નાખી ઘર હારું હા અને પાછા હટ આવજો કે વાતો કરવા ન રહી જતા શું કરો ભોળા દાદા અલ્યા આંબાનું માપ લાવ કેમ લા મારી જોડે છો કે નહીં એમ ઈ જોવો છો તો તે તમારા કેટલા વર્ષ છે 70 વર્ષ છે અને આંબાના કેટલા વર્ષ છે 3 વર્ષ તો 3 વર્ષમાં કાઈ તમારા જોડે થોડો આંબો થઈ જાય કેમ ન થાય માણા ના આંબા 3 વર્ષમાં કવણા મોટા થઈ જાય અને વત્તો જ ના આ સાજે વત્તો જ ના મને તો એવું લાગે ભોળા દાદા તેમી વત્તા ના એમ આંબો તો વધે છે હવે હું તેમી વાત કરો તે તું હું આવ્યો નિહાણી લેવા નિહાણી લેવા નિહાણી ક્યાં પડી તમારી નિહાણી તારે શું કરવી મારે છે ને ભોળા દાદા નળિયા સાળવા છે નળિયા સાળવા અરે નળિયા સાળવા હોય ને તો નિહાણી ની જરૂર ન પડે સાણી ની જરૂર પડે આપણી ઝૂંપડી માં સાણી પડી ને ઘરે લઈ જાય ને સાર બેઠો બેઠો પણ મારે એમ કઈ નળિયા નથી સાળવાના તો અરે મારે અહીંયા ઘરે છે ને પાણી પડે ને તે નિહાણી મૂકીને હરખા કરવાના છે નળિયા ક્યાંક પાછા કે લ્યો સાણી લઈને સાળ એમ તમે ત્યાં શું વાત કરો હે બકુડા હા તારા તો ખરે પતરા ના નાખે લા એ અડધામાં પતરા છે ને અડધામાં નળિયા છે તો બે ભાત નું ઘર છે મારે બે ભાત નું ઘર હું કામ રાખે પતરા નાખી દેતો તો બધામાં હવે એ બધું તમારે ક્યાં જોવાનું તો નિહાણી હોય તો આ પાડો નકર હું જાઉં છું બીજે ગોતવા નિહાણી નથી હો હા તો વાંધો નહીં એ બકુડા હા નિહાણી છે મારી ધ્યાનમાં ક્યાં આપણું ગામનું શમશાન છે ને એ પાંચ પગથિયા વાળી છે હવે ઠાંઠડી ની વાત નથી કરતા ને તો ઈજ તો ને હવે ઈ કઈ થોડી નિહાણી છે ઠાંઠડી છે તમે વાત કરો છો ઠાંઠડી ઉપર પગથિયા દઈને મારે નળિયા સાળવા તો છે ને ત્યાં ગયો હોય તો ભૂત પડે મારી વાહે તમે વાત કરો તે કેવી શિખામણ આપો તમે તે તમારું કામ કરો હું બીજેથી ગચ્યો નિહાણી આ તો તારે જોતી જ તો
બોલા દાદા હા આમ જોતો કઈ દેખાય તમને ક્યાં આમ આમ જોતો ક્યાં આમ જોતો કઈ દેખાય એટલે હા કાક છે ઓ ભૂત જેવો લાગે એટલે હા ભૂત જ લાગે ભૂત છે ને જો પાછો ભાગ 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 બાપલિયા ઓહો એ પોળા દાદા હે તો તો આઈન પા ચાલ્યો આવે તો હું એટલે હા આ બધું ચાલ્યો આવે તો બાપા હે પોળા દાદા હા તમને હનુમાન ચાલીસા આવડે એટલે હનુમાન ચાલીસા તો આવડે છે પણ અત્યારે બધું ભૂલાઈ ગયું તો પણ છે ને ખાલી હનુમાન દાદાના નામ બોલો હનુમાન દાદા ને હા હે હનુમાન દાદા હે હનુમાન દાદા બોલા દાદા હા એઠે ઉતરીને જોયા હતો ઊંઘી ગયું કે નહીં એમ ના રે ના તું જોયા ને અરે ના રે ના હું એઠે ઉતર્યો હોય અને મને પકડી લીધો હોય તો મારે સૌ વાત ન જોઈ રે અને હું એઠે ઉતર્યો હોય અને મને ભરખી ગયું હોય તો મારી 500 વીઘા ન પડી રે તે 500 વીઘામાં હું તો તારે છે એકય વીઘો પકડી વાત જો હમણાં જાગે ને વયું જાય ને પછી ઉતરી હા બા ઉભો રાખી કરું મને દાદી બીકટ લાગે છે મને બીક લાગે બકડા બે નથી ભોળા દાદા ભૂત એક જ છે એટલે હું એમ નથી કેતો તમને બે દેખાય મને તો એક જ દેખાય છે એટલે મારે જાવું છે લાગી તો આ પાન ઘડીક છે ને દબાવી રાખો પણ ધોચ્યું બગડી જાહે ધોચ્યું બગડી જાહે ને તો હું ધોયાઈ જાય હેઠે જાવ તો જિંદગી બગડી જાહે તમે છે ઘડીક દબાવી રાખો સારું લે હું શું કહું ભોળા દાદા હું તો તમારાથી નાનો છું તમે મારથી મોટા નહીં હા તો પછી તમને થોડી બીક લાગે હેઠે ઉતરીને જોયા હોય ને જાવ ને પણ આમ જોતો નથી મારો પગ કેટલો ધરું જશે ક્યાંય મુકાય એમ લાગતું નથી એટલો બધો ધરું છે તો પછી બેહો આ તું જાય ને પણ આમાં જવાના આંબાનો ગુંદર છોટી ગયો મારા પગ અરે ઉખડવા જવે ને આનો મનો બે અને આમ જવો હા ક્યારે બોલ બોલે જ્યાં અહીંયા જવો હા ભૂત છે નક્કી જો ભૂત છે તો બોલે ને હા ભૂત આવે એટલે ક્યારે બોલ બોલવા જ મંડે એટલે ભૂત છે હા શું તારું તો હોશે ને ભોળા દાદા હા ઘડી કાંઈ બોલતા નહીં ભૂત વયું જાય ને પછી આપણે વ્યા જાહું બકડા હા તું અહીંયા વ્યાય ને હું કામ અહીંયા કીડીઓ કઈડે છે હવે ના રે ના મને ખબર છે વા કીડીઓ કાંઈ નથી કરતી કઈડીઓ કઈડે છે એ ભલા કીડીઓ કાઢે ને તો વધીને ઉનવા થાય તો બાકી જો ભૂત પડી જાય ને તો રેશન કાર્ડ માંથી નામ નીકળી જાય તો મને ખબર છે તમારે અહીંયા હું કામ આવું હું કામ એ આમ ફરાય એટલે સીધી તમારા ઉપર જ નજર જાય એટલે ને હા શું તારું તો પછી મારે કાંઈ નથી આવું તો બેહો શાંતિથી લે બકુડા હા એટલા વખત માં પહેલી વાર ભૂત ભર્યું હો મારી વાડીએ કોઈ દી ભૂત જ ના જોયું તે પણ ભૂત કઈ રોજ થોડું થાય ભોળા દાદા તો પગડિયા ફેર થાય ને ત્યારે થાય તો આ થાતું તો હોય તમને ખબર ન હોય એ વાત તારી હાસી હો તે પણ હું કરો છો લા કીડીયું કઈડે છે અને હું શું કહું ભોળા દાદા તું મને હેડ માને બાંધો નાખો મને પણ તું મને હેડ માને બીક લાગે છે તે પણ હું તમને એમ કહેતો તો ભોળા દાદા હા ઊંઘી ગયું હોય એવું લાગે ભોળા દાદા હા આ ભૂતને ઊંઘે આવે મેં ભૂતને ઊંઘ આવે તો આ પહેલી વાર સાંભળ્યું આમ જોવો ને હોઈ ગયું એવું લાગે એટલે હા ભોળા દાદા હા એક કામ કરીએ હું ભૂત હોઈ ગયો ને હા કે હળુક જાય હેઠા ઉતરીને વયા જાય એમ કરું હા મમરાભાઈ તમે તો હું છું ને તો પણ હું આવા કાળા કપડા પહેરીને આવો છો એમ બેવરાવી દીધા પણ વરસાદ હતો રેનકોટ પહેર્યો પણ વરસાદ હતો તો રેનકોટ ભલે પહેર્યો પણ આ મોરું હું કામ પહેર્યું મોરું પાવડર લગાડો તો ધો એનો એટલે મોરો પહેર્યો તે પણ તમારો પાવડર નહીં બગડી જાય આ હમણાં ભોળા દાદાનું ધોચ્યું બગડી જાત આમ તમે જોવા બે ભાન થઈ ગયા હવે આનું શું કરવું એનો ઇલાજ છે મારી પાસે હું હમણાં એને ભાનમાં લાવી દઉં પણ હું છે સંપાલ હુંગાડો હુંગાડો આવી ગયા ને ભાનમાં તે પણ હું દાંત હું કાઢો છો પણ આ સંપલ માં સુગંધ તો જો આવે લાવો તો હુંગવા જો તો હુંગતો હવે સાણ ની વાસ આવે પાછા કે સુગંધ આવે તો ઈ તો હું તને કહું છું આખો દી શ્વાસ લઈશ ને તો આની સુગંધ મારા મગજ માંથી નહીં જાય તો કાણી હું કરો મને હુંગાડ્યું હું આ બીક તો હમણાં વહી જાહે પણ આ સાણ ની વાસ છે ને ઈ હાન હું જી મગજ માંથી નહીં જાય